समग्र सौराष्ट्र माथे मोटा समाचार सामे आवी रह्या छे। उनाळामां पाणीनी तंगी न थाय ते माटे मोटी जाहेरात करवामां आवी। उनाळामां सौराष्ट्रना 27 जेटला डेम अने 548 जेटला चेकडेम सोनी योजनाथी भरवामां आवशे। सरदार पटेल सहभागी जलसंचय योजना चेरमेन डॉक्टर भरत बोघरानी आ जाहेरात छे। पशुपालको अने लोकोने आ मामले फायदो थशे। हाल निक एक थी ज पाणी ठालवानी कामगीरी शुरू करवामां आवी छे। સૌરાષ્ટ્રમાં ગરમીના કારણે જે પીવાનો પાણીનો મોટા ભાગે પ્રશ્ન ઉત્પન્ન ન થાય એટલા માટે સૌરાષ્ટ્રમાં લગભગ 27 જેટલા મોટા જળાશયો અને 548 જેટલા નાના ચેકડેમોમાં સુજલામ સુફલામ જળ અભિયાન મારફતે સુજલામ સૌરાષ્ટ્રની અંદર નર્મદાનું પાણી સૌની યોજનાના માધ્યમથી ઠલવવામાં આવશે, જેના કારણે મોટાભાગના સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે। એક મહિના પહેલાં લગભગ રાજકોટની આજી ડેમ, ન્યારી ડેમ અને ગોંડલના વેરી ડેમમાં પણ પાણી નાખવામાં આવ્યું, જેના કારણે આજે પણ રાજકોટના બધા જળાશયો પૂરતા પ્રમાણમાં પાણીના જથ્થા સાથે છે। અમદાવાદના રખિયાલ વિસ્તારમાં પરપ્રાંતીય લઘુમતી સમાજ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી। બિહારના પટનાના 1600 જેટલા શ્રમિકોને મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી। લઘુમતી સમાજના પરપ્રાંતીય નાગરિકોએ રાજ્ય સરકારનો આભાર માન્યો છે। મહિલાઓએ પણ સરકારની કામગીરીના વખાણ કર્યા। અમદાવાદના રખિયાલ વિસ્તાર ખાતેથી છેલ્લા ઘણા સમયથી એવા શ્રમિકોને જે ગરીબ નાગરિકો ફસાયા હતા તેમને આજે બિહાર ખાતે લઈ જવા માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા જે છે તંત્ર દ્વારા કરવામાં આવી છે। આપ જોશો કે આ તમામ એ શ્રમિકો છે જે છેલ્લા ઘણા સમયથી અમદાવાદના રખિયાલ વિસ્તાર, બાપુનગર વિસ્તાર, ગોમતીપુર વિસ્તાર ખાતે ફસાયેલા હતા અને આ તમામ લોકો જે છે આજે પોતાના વતન જઈ રહ્યા છે। પવિત્ર રમજાન માસ ચાલી રહ્યું છે અને રમજાન માસના દરમિયાન આ તમામ લોકોને તેમના વતન જવાની તક મળી છે। આ તમામ લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને કેમ ના હોય, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ તમામ લોકો અટવાયા હતા, ધંધા રોજગાર ઠપ હતા। આ તમામ લોકો જે જઈ રહ્યા છે એમાંથી કેટલાક લોકો સાથે અમે વાત કરવાની કોશિશ કરીશું। મારા સહયોગી અક્ષય રાવલ સાથે અમે આગળ આવીશું કે દર્શાવે કે જે લોકો જઈ રહ્યા છે કહાં જા રહે હૈ, કિતને સમય સે ફસે હુએ થે ઓર કિતની ખુશી આજ। દો મહિને તો હમ લોગ ફસે હુએ થે, આજ મોકા મિલા તો હમ લોગ જા રહે હૈ। આપ કહાં જા રહે હૈ? સર હમ બિહાર જા રહે હૈ, બિહાર કે રહેને વાલે હૈ। મિનિમમ 2.5 મહિને સે ફસે હુએ થે और काफी दिनों के बाद प्रयास करने के बाद आज कूपन मिला है। 15-20 रोज हम लोग काफी परेशान हुए लेकिन आज भी हमारा नंबर भी आया है। और भी बिहारी मजदूर है जो बाहर में फंसे हुए हैं, उनका भी, उनसे भी हम कुछ कहना चाहते हैं कि उन्हें भी हमारे बाद उनका भी नंबर आएगा। परेशान ना हो आ तमाम लोगों से। आप जोशो के आ અહીંયા એનએસએસ અને એનસીસીના જે સ્વયંસેવકો છે તેમને પણ અહીંયા મૂકવામાં આવ્યા છે। આ એનએસએસ અને એનસીસીના જે સ્વયંસેવકો છે તેમને વિશેષ ડ્યુટી જે છે અહીંયા તેમને આપવામાં આવી છે અને આ તમામ લોકો પણ કોલેજના વિદ્યાર્થીઓ હોવાની સાથે પોતાની ફરજ જે છે આવા રેડ ઝોન વિસ્તારની અંદર ફરજ બજાવી રહ્યા છે। તમામ લોકો એ શાંતિ રાખવાની જરૂર છે। આવા શ્રમિકો જે છે એમને તમામને તંત્ર દ્વારા મોકલવામાં આવશે। વ્યવસ્થા તંત્ર કરી છે એટલે ગભરાવાની કોઈ જરૂર નથી। કેમેરા પર્સન અક્ષય રાવલની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ।